वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान ने जय हरे कृष्ण महाराज ने जय घनश्याम महाराज ने जय कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण वाला भक्तों विक्रम संवत 2076 नी साल शुरू थई आपणा भारतीय परंपराना नूतन वर्षनो प्रारंभ थयो आजे भाईबीज जेवो पवित्र दिवस छे दरेक भक्तो आजे भेगा थईने भोजन करता हशे भजन करता हशे सत्संग करता हशे कथावार्ता सांभळता हशे हमणां ज मैं तमने वात करी ए रीते विस्कॉन्सिन में आज बधा भक्तों भेगा थया छे दादा हमणां अमे बधा फोन में कॉन्फरन्स करीने आव्या त्यां जितेन भगत छे तुषार भगत मयूर भगत लाल भाई महेश भाई प्रज्ञेश भाई वाला भक्तों श्री हरिचरित्रामृत सागरनी कथा आपणे श्रवण करीए छीए सद्गुरु आधारानंद स्वामी पूर 9मु तरंग 51मु एमा भगवान श्रीहरि थाळ जमे छे भगवाननी मूर्तिनु दिव्यपणु एनु वर्णन करे छे आ प्रसंग स्वामी नोंधी रह्या छे आवो स्वामीना आ प्रसादीना शब्दोनु आपणे श्रवण करीए स्वामी सहजानंद सो वर्णी जिहां रसोई बनाय तिहां पादुका पेर कर आये प्रसन्न मुखताय स्वामी सहजानंद सो वर्णी जिहां रसोई बनाय तिहां पादुका पेर कर आये प्रसन्न मुखताय सहजानंद स्वामी જ્યાં વર્ણીએ રસોઈ બનાવી હતી ત્યાં ચાખડીઓ પહેરીને પ્રસન્ન મુખ થકા આવ્યા શરીરે એક પિતાંબર પહેર્યું હતું બીજું ઓઢ્યું હતું આવીને ઠંડા જળથી ચરણ ધોયા તેમની પ્રસન્નતા કહી શકાતી નથી રૂમાલથી ચરણ લૂછ્યા પછી આવીને બાજોટ ઉપર બેઠા ત્યારે વર્ણીએ લાવીને થાળ ધરાવ્યો થાળમાં હરીસો અને બિરંજ બનાવ્યો હતો પૂરી અને ભજીયા મૂક્યા હતા તાંદળજાની ભાજી પણ કરી હતી ભક્તાધીન શ્રીહરિ તે ભોજનને ઘણા જ પ્રેમથી જમવા લાગ્યા હંસ જાણે કે મોતીનો ચારો ચરતો હોય ને દાદા ભગવાન શ્રીહરિની ભોજન લીલા પણ એવી અદ્ભુત હતી પહેલાં તો મહારાજ જમવા બેસે ને ત્યારે જે જમવાને બેસવાની રીત મહારાજની છે ને જોઈ છે ક્યારે આસિત ભગત તમે આપણા ગુરુજી પેલો આ મહારાજનો થાળ જમતો ફોટો બનાવડાયો છે અનેક જગ્યાએ પ્રસિદ્ધ છે પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટામાં વર્ણન કર્યું છે શાસ્ત્રોમાં વર્ણન છે મહારાજ જમવા બેસે ને ડાબા પગની પલાઠી રાખે જમણો પગ ઊભો રાખે જમણા પગ ઉપર જમણો હાથ રાખે ડાબા પગ ઉપર હાથ મૂકે અને પછી જમણા હાથથી થાળીમાંથી કોળીઓ લઈને મહારાજ મોઢામાં મૂકે એકવાર ટ્રાય કરી જોજો ઘરે જઈને શ્રીજી મહારાજ જમવા બેસતાને
એના ઉપરથી પણ ખબર પડી જાય સર્વોપરી ભગવાન છે એટલે જમી શકે એવી રીતે. આ જાન બાહુ હતા, જેના હાથ ઘણા લાંબા હોય ને એ જ આ રીતે હાથ રાખીને જમી શકે. આપણા હાથ ટૂંકા પડે દાદા, મહારાજની રીત જો, ત્યાં દર્શન કરો તમે, ઉપર છે સામે છે. આવી રીતે મહારાજ એવો ઢે ઉપરણી રાખે કાન ઉઘાડા, ઓઢે ઉપરણી રાખે કાન ઉઘાડા, શોભા નિધિ ઘણું ગમતા નેણા ભરે, જોયા રે હરિ જમતા, અરે જોયા રે હરિ જમતા. માથે ઉપરણી ઓઢી હોય, કાન ખુલ્લા રાખ્યા હોય પાછા, કેવી અલૌકિક મીઠી રીત છે મહારાજની. આ તો મહારાજ છે ને. આવી રીતે મહારાજ બધા ભક્તોના મનને હરતા હતા. શ્રીહરિની જેટલી ક્રિયા છે તે બધી પરોપકાર માટેની છે, તેમની કોઈ ક્રિયાઓમાં જે દોષ ન સમજે તે મનુષ્ય અત્યંત નિર્દોષ થઈ જાય છે. ભગવાનને જે નિર્દોષ સમજે તે પોતે નિર્દોષ થાય છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 58મું, ભગવાન અને ભગવાનના સંતને નિર્દોષ સમજે ત્યારે પોતે નિર્દોષ થાય. વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું. વચનામૃત ગઢપુર પ્રથમનું 58મું, ફરીવાર કહું છું, કૂતરા જેવો કામી હોય પરંતુ ભગવાન અને ભગવાનના સંતને મહાનિષ્કામી સમજે તો પોતે પણ મહાનિષ્કામી થાય છે. આજનું મનોવિજ્ઞાન એમ કહે છે, તમે જેવા વિચાર કરો છો ને, એક દિવસ એ વિચાર તમારા જીવનમાં વાસ્તવિકતામાં ઉતરે છે. માણસની દરેક ક્રિયા એક સમયમાં વિચારની ગર્ભાવસ્થામાં હોય છે. એટલા માટે આપણા શાસ્ત્ર કહે છે, ખૂબ ધ્યાનથી સાંભળજો, મેં કાલે પણ વાત કરી હતી, આટલું શીખવા જેવું છે. એકલા છીએ આપણે ત્યારે વિચાર ઉપર કાબુ કરતા શીખી જઈએ, અને જાહેરમાં છીએ ત્યારે વાણી ઉપર કાબુ કરતા શીખી જઈએ તો ક્યારેય પણ જીવનમાં નિષ્ફળતા નહીં આવે. આપણી વાણી વિચારમાંથી આવે છે, આપણું વર્તન વિચારમાંથી આવે છે, આપણો વ્યવહાર વિચારમાંથી સર્જાય છે. આખું જગત વિચારનું જ સર્જન છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં વારંવાર મનને કંટ્રોલ કરવાની વાત, વારંવાર પોતાના મનને કાબૂમાં લેવાની વાત આવે છે. જીતમ જગત કેન મનોહિ એન. વિજ્ઞાન પણ માને છે, તમે જેવા વિચાર કરો છો એવા તમે બનો છો. ભગવાન અને સંતને જ્યારે તમે નિષ્કામી જાણો છો, મહાનિષ્કામી જાણો છો, ત્યારે કેવી વાત વચનામૃતમાં કરી, કૂતરા જેવો લબાડ કામી હોય તો પણ નિષ્કામી થાય છે. હરિકુ નિર્દોષ સમજત જે સા, જનતે હિ નિર્દોષ હોવત તે સા, જનતે હિ નિર્દોષ હોવત તે સા, હરિકે ચરિત્ર કહાવત જે તે, હરિકે ચરિત્ર કહાવત જે તે, ભક્ત હિત સવહી કરત તે તે, ભક્ત હિત સબ કરત તે તે. જે મનુષ્ય શ્રીહરિને જેવા નિર્દોષ સમજે છે તેમના જેવો તો પોતે નિર્દોષ થાય છે. વચનામૃત ગઢપુર મધ્યનું 67મું, જીવ જેવા ભગવાનને જાણે છે એવો તો પોતે થાય છે. આપણા વેદો એમ કહે છે, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. આત્મા પરમાત્માને જ્યારે જાણી લે છે
ત્યારે આત્મા પણ પરમાત્મા જેવો બની જાય છે. આપણા વેદોએ, આપણા ઉપનિષદોએ, આપણા વચનામૃતે આ સિદ્ધાંત આપ્યો છે. એટલા માટે ભગવાનનો ભક્ત જગતના લોકો શું કરે છે, જગતના લોકો શું બોલે છે, જગતના લોકો શું વિચારશે, છોડી દે આ બધી માયા, આ લપ કરવાની છોડી દે. મારે શું કરવું જોઈએ, મારે શું બોલવું જોઈએ, મારે શું વિચારવું જોઈએ, આનો જ વિચાર કરે. ભગવાન શ્રીહરિ તો સદા માટે પૂર્ણ કામ છે. ભગવાનનું પૂર્ણ કામ પણ કેવું છે એનું વર્ણન આવે છે, વિસ્તારથી સાંભળજો. તે કેવા પૂર્ણ કામ છે? સાગરના જેવા કાયમ માટે અખૂટ રહે છે. ભૂમિ ઉપરનું અને નદીઓનું પાણી અખંડ પ્રવાહના રૂપમાં સાગરમાં આવતું રહે છે, છતાં સમુદ્ર રંચ માત્ર પણ વધતો નથી. ભૂમિ જ્યારથી રચાઈ છે ત્યારથી તેનું પાણી સમુદ્રમાં ચાલ્યો જ આવે છે, છતાં પણ રંચ માત્ર સમુદ્ર વધ્યો નથી. આકાશમાંથી પાણી પડે જળબંબાકાર થઈ જાય. હમણાં થોડા વર્ષો પહેલા ટેક્સાસ હ્યુસ્ટનમાં વરસાદ પડેલો, વાવાઝોડું આવેલું, કેવું પાણી, રોડ ઉપર 10-10, 12-12 ફૂટ પાણી હતું રોડ ઉપર. જ્યાં આપણે હસમુખ મામાની સુગરલેન્ડ બાજુ જઈએ ત્યાં ઘરની અંદર 4-4, 5-5, 7-7 ફૂટ પાણી આવી ગયું હતું દાદા. વરસાદ આકાશમાંથી પડે અને 1-2 દિવસ પડે તો પણ આટલું પાણી થઈ જાય. હવે એ બધું પાણી ક્યાં જાય છે? દરિયામાં. તો પણ દરિયો જેવડો છે, એવડો ને એવડો બોલો, હજારો લાખો કરોડો વર્ષથી આ વરસાદ વરસે છે, પાણી બધું સમુદ્રમાં જાય છે, સમુદ્ર વધતો પણ નથી, સમુદ્ર ઘટતો પણ નથી. અરે સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીન વછલકાય જે, કવિએ કેવી ઉપમા આપી. આટલી બધી નદીઓ, આટલી બધી ચારે બાજુની સરિતાઓ વહેતી વહેતી સમુદ્રમાં સમાય છે. આપૂર્યમાણમ અચલહ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિસંતિ યદ્વત. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ ઉદાહરણ આપે છે. સમુદ્રમાં ગમે એટલું પાણી આવે છતાં સમુદ્ર છલકાતો નથી, એમ ભગવાનનો જે સ્થિત પ્રજ્ઞ ભક્ત છે એને ગમે એટલું સન્માન મળે એ છલકાઈ ન જાય, અને અપમાન કરે તો એ ઉદાસ ન થઈ જાય. દુઃખે સ્વનુદ વિઘ્ન મનઃ સુખે સુ વિગતસ્પૃહ વીતરાગ ભયક ક્રોધ સ્થિત ધીર મુનિ રૂચ્યતે. સ્થિત પ્રજ્ઞ ભગવાનનો ભક્ત, એના કેટલા મસ્ત લક્ષણો કયા. જીવનની સૌથી વધારે વધારે શીખવા જેવી કળા આ જ છે, બેલેન્સિંગ અવર માઇન્ડ. સુખ આવે ત્યારે છલકાઈ ન જવું અને દુઃખ આવે ત્યારે ડગી ન જવું. સમુદ્રમાં આટલું પાણી આવે છે છતાં સમુદ્ર વધતો નથી. કીડીથી લઈને હાથી પર્યંતની ભૂમિ ઉપરની જેટલી જીવસૃષ્ટિ છે તે બધી જ રાત અને દિવસ સમુદ્રનું પાણી પીવે છે, છતાં તેનું પાણી અખૂટ રહે છે. આપણને એમ થાય કે હવે આ બધા પ્રાણી તો સમુદ્રનું પાણી નથી વાપરતા, પણ ભલે એ નથી વાપરતા પણ બીજા કેટલા જળચર છે તો એ જ વાપરે છે ને સમુદ્રનું પાણી, તેમ છતાં ખૂટતું નથી. વાયુ પણ પાણીનું શોષણ સતત કરતો રહે છે છતાં સમુદ્ર રંચ માત્ર ઘટતો નથી. મોટું સરોવર હોય તેનું પાણી પણ ખૂટી જાય છે એવું દેખાય છે. સૂર્યના જેટલા તેજ કિરણો છે તે બધા સાગરના પાણીને ખેંચતા રહે છે તો પણ સાગર સદા અખૂટ રહે છે, રંચ માત્ર પણ તેનું પાણી ઘટતું નથી અને વધતું પણ નથી. એવી રીતે જે શ્રીહરિનો પ્રતાપ છે તે કોઈ દિવસ વધતો પણ નથી અને ઘટતો પણ નથી, જેટલો છે એટલો ને એટલો.
શ્રીહરિ અક્ષરધામમાં જે રીતે રહ્યા છે અને જેવો પ્રતાપ ધારી રહ્યા છે તેવોને તેવો પ્રતાપ શ્રીહરિ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પણ તેમાં હોય છે. ભગવાનનો પ્રતાપ વધતો પણ નથી અને ઘટતો પણ નથી. ભગવાનનો પ્રતાપ એટલે શું? ભગવાનનું સુખ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો મહિમા, ભગવાનની શક્તિ, ભગવાનની શોભા. એટલા માટે ભગવાનનું એક નામ છે શોભાનિધિ. કયું નામ છે? હમણાં આપણે કીર્તનની કડી ગાઈ ને, એવો ઢેવો પરણી રાખે કાન ઉઘાડા, શોભાનિધિ ઘણું ગમતા નેણા ભરે, એ જોયા રે હરિ જમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરે, જોયા રે હરિ જમતા. શોભાનિધિ, ભગવાન શોભાના સાગર છે. એટલી બધી શોભા છે, એટલી બધી શોભા છે, અને એમની શોભા ઓછી જ નથી થતી, ઘટતી પણ નથી, વધતી પણ નથી. અને આજના માણસની શોભા કેવી છે દાદા? ઘણા યુવાનીમાં એટલા સુંદર લાગતા હોય, એટલી શોભામાં ખીલી હોય, પણ એ જ વ્યક્તિ યુવાની છોડી અને વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે એની બધી શોભા કેવી થઈ જાય? કરમાઈ જાય. જોઈએ છે કે નહીં? જગતમાં શોભા છે થોડા દિવસ માટે. ભગવાન દયાનિધિ છે, દયાના સાગર છે. કેવો સરસ શબ્દ! ભગવાનની દયા ખૂટતી જ નથી. આપણામાં દયા પ્રગટે, સારા સંતની કથા વાર્તા સાંભળી હોય, હૃદયમાં ક્યારેક સત્વગુણ પ્રગટ થઈ આવ્યો હોય, ક્યારેક કોઈકનું મોટું દુઃખ જોઈ લીધું હોય, ત્યારે આપણે પણ દયાવાળા બની જઈએ. પણ કેટલી વાર? થોડી વાર. એક બે ઉપર દયા કરીએ તરત વળતો વિચાર કે આપણે બહુ ઝાઝી દયા કરીશું તો આપણું શું? આત્મામાં બધા જ સદગુણો છે. ભગવાનમાં જેટલા સદગુણ છે બધા સદગુણ આત્મામાં છે. પણ કેવા છે? યો નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. વેદોમાં વર્ણન કર્યું, પરમાત્મા નિત્ય છે તો આત્મા પણ નિત્ય છે, પરમાત્મા ચેતન છે તો આત્મા પણ ચેતન છે. સવાલ એટલો જ છે, આત્માના સદગુણ ઢંકાયેલા છે, અજ્ઞાન અને અહંકારે કરીને આ માયાએ ઢાંકી દીધા છે. બીજું, સદગુણો એટલી હદ સુધી ઢંકાયેલા છે, એટલી હદ સુધી ઢંકાયેલા છે કે થોડી વાર માટે પ્રગટ થાય ને તો પણ અહંકારનું આકાશમાં તમને ખબર, વાદળ એટલા ઘાટા આવી ગયા હોય, એટલા ઘાટા, દિવસ હોય પણ તમને અંધારું લાગે, રાત જેવું લાગે, એમાં થોડી વાર માટે અંજવાળું દેખાય, પાછું બંધ થઈ જાય. એવી રીતે આત્માનું જ્ઞાન અજ્ઞાનથી, અવિદ્યાથી, અહંકારથી ઢંકાયેલું છે. આ કથા વાર્તા સાંભળી સાંભળીને આપણે અવિદ્યાના પડદાઓ, પટળો ઉઘાડવાના છે, ખોલવાના છે. અંદર તો જ્ઞાન પડ્યું જ છે. ભગવાનમાં દયા સાગર જેવી છે, ભગવાનની શોભા સાગર જેવી છે. અખૂટ શ્રદ્ધા, અખૂટ દયા, અખૂટ શોભા. અને આપણી દયા કેવી છે? ઝાકળના પાણી જેવી, થોડી વારમાં ખૂટી જાય, ઉડી જાય. જેવા મહારાજ ભગવાન અક્ષરધામમાં છે એવા લોકમાં છે. બધા શાસ્ત્રોમાં એ જ વાત કરે, વચનામૃતનો તો સિદ્ધાંત છે. અક્ષરધામમાં જે મૂર્તિ છે તે જ આ મહારાજ છે. આવું જ્યારે પ્રગટપણું સમજાય છે ત્યારે કલ્યાણની અર્થે કરવાનું કંઈ બાકી રહેતું નથી. મહારાજ મધ્યનું 13મું વચનામૃત એમ કહે છે, એને જ અમે પરમ કલ્યાણ કહીએ. વડતાલમાં આ જે હરિમંડપ છે એ હરિમંડપની બહાર મહારાજ બિરાજમાન છે. આપ સર્વે ભક્તો જાણો છો, અત્યારે તો દિગંતમાં વડતાલ ધામનો જય જયકાર થઈ રહ્યો છે. વડતાલમાં ચાલી રહેલો મહામહોત્સવ એટલો બધો ત્યાં અત્યારે આનંદ લૂંટાઈ રહ્યો છે.
હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં, લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયામાં, આચાર્ય મહારાજના સાનિધ્યમાં મોટા મોટા તમામ સદગુરુ સંતો અત્યારે ઉપસ્થિત છે. પૂજ્યપાદ ગુરુજી પણ અત્યારે ત્યાં છે, હજારોની સંખ્યામાં ભક્તો છે. અત્યારે ત્યાં બ્રહ્મસત્ર શિબિર ચાલી રહી છે સમૂહમાં. કુંડળધામ નિવાસી જ્ઞાનજીવન સ્વામી છે, નીલકંઠચરણ સ્વામી છે, રામકૃષ્ણદાસજી સ્વામી છે, બધા મહાન સંતો ત્યાં છે. કેટલો આનંદ, કેવું દિવ્ય વાતાવરણ ચાલી રહ્યું છે. અને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તો હજી શરૂ નથી થયો, એના પૂર્વે આવો માહોલ જામ્યો છે. સંતો ભક્તોની ધારણા છે કે આ ઉત્સવ કલ્પનાતીત થવાનો છે. સંતો ભક્તોની ધારણા છે કે જીવનમાં ક્યારેય જોયો ન હોય, સાંભળ્યો ન હોય એવો આ ઉત્સવ થવાનો છે. સંતોની ભક્તોની ધારણા છે કે 2-5 લાખ નહીં, 20-25 લાખ કરતા પણ વધારે ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન દર્શન કરવા માટે પ્રત્યક્ષ આવવાના છે. મહારાજના સમયમાં આપણે સમયાઓનું વર્ણન સાંભળીએ છીએ ને, કેવા સમયાઓ થતા, કેવું ઐશ્વર્ય હરિભક્તો અનુભવતા, કેવો પ્રતાપ હરિભક્તો જોતા, કેવું ખેંચાણ હરિભક્તો અનુભવતા, એવો દિવ્ય માહોલ વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજના દરબારમાં અત્યારે છવાયો છે. મહારાજ પ્રગટ છે ને ત્યાં, એ વડતાલમાં હરિમંડપની બહાર મહારાજ બિરાજમાન છે. એક ચટાઈ પાથરી છે, પિતાંબર પહેર્યું છે, ઉઘાડું શરીર છે, પદ્માસન વાળ્યું છે. એવામાં ઝવેર ભક્ત દર્શન કરવા આવ્યા, દંડવત કરીને બેઠા. મહારાજને પૂછ્યું કે મહારાજ, અક્ષરધામમાં મહારાજ કેવી રીતે બિરાજમાન હશે? અક્ષરધામની મૂર્તિ અત્યારે શું કરતી હશે? એટલે મહારાજે કહ્યું કે ઝવેરભાઈ, એક ચટાઈ પાથરી છે, પિતાંબર પહેર્યું છે, શરીર ઉઘાડું છે, પદ્માસન વાળ્યું છે. ઝવેરભાઈએ કહ્યું, મહારાજ હું આ લોકની વાત નથી કરતો, હું અક્ષરધામનું પૂછું છું. ફરીવાર મહારાજે જ વાત કરી. ઝવેરભાઈ અકળાઈ ગયા. મહારાજે ચપટી વગાડી, સમાધિ કરાવી, સમાધિમાં ગયા. અક્ષરધામનું દિવ્ય તેજ, અક્ષરધામની મૂર્તિના દર્શન કરે. જેવી વડતાલમાં મૂર્તિ નિહાળી, એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં એમણે જોઈ. ત્યારે મનમાં એમ થયું, મહારાજે મને કહ્યું એ વાત સાચી, પણ હું સમજી શક્યો નહીં. મહારાજ જ્યારે આ લોકમાં પ્રગટ થાય છે ને, એ મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત, મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ, એ મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરે અભિરામ. ભગવાન, ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના ભક્તો, આ બધું દિવ્ય દિવ્ય દિવ્ય. આ દિવ્યતા એટલી મહાન છે, પણ આપણે નથી અનુભવી શકતા. એનું એક જ કારણ, આપણી આંખ આંખે પાઈ સભીને, નજર કિસી કિસીને, હર નજર મેં નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. હીરાને જોવા માટે ઝવેરીની આંખ જોઈએ, લાકડાને પારખવા માટે એક સુથારની આંખ જોઈએ, એવી રીતે ભગવાનની મૂર્તિને જોવા માટે એક મુક્ત કે ભક્ત એની આંખ જોઈએ. શ્રદ્ધાની આંખથી ભગવાનના દર્શન થાય છે, વિશ્વાસની આંખથી ભગવાનના દર્શન થાય છે. આ ચામડાની આંખથી ભગવાનના દર્શન નથી થતા. જેવા ભગવાન અક્ષરધામમાં છે, એવા જ આલોકમાં છે. જેટલું ઐશ્વર્ય ભગવાનનું ધામમાં છે, એટલું જ ઐશ્વર્ય આલોકમાં છે. સમુદ્ર જેમ વધતો પણ નથી, ઘટતો પણ નથી, એમ ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનના સદગુણો, ભગવાનની સામર્થ્ય, એમાં કોઈ વધઘટ થતી નથી. પણ પામર લોકોને મનુષ્ય ભાવ આવે છે, એટલે એમને દેખાય કે અત્યારનું ભગવાનપણું લુપ્ત થયું છે. એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.
જે લોકો પોતાની અતિ મોટાઈ જણાવવા માટે ભગવાનના અવતારોને ન્યૂન કહે છે. હવે મહારાજની બીજી એક સરસમાં, જે લોકો પોતાની અતિ મોટાઈ જણાવવા માટે, અમે સાચા એને ભગવાનની મોટાઈ નથી જણાવી, કોની મોટાઈ જણાવી છે? અમે સાચા, અમારી વાત સાચી, અમે ઊંચા. કેવા શબ્દ જોવા સિદ્ધ ભગત. જે લોકો પોતાની અતિ મોટાઈ જણાવવા માટે ભગવાનના અવતારોને ન્યૂન કહે છે, તેને તો આ જગતમાં લબાડ જાણવા. શ્રીજી મહારાજનો સિદ્ધાંત તો રિસ્પેક્ટ ઓલ, દરેક અવતારને મહારાજે આદર આપ્યો છે. આપણે પણ ક્યારેય પણ કોઈ અવતાર દેવ દેવી એની નિંદા ટીકામાં પડીએ જ નહીં. જો પડીએ છીએ તો આપણે મહારાજનો દ્રોહ કરીએ છીએ. એ ઉપાસનાનું બળ નથી, મહારાજની જ આજ્ઞા ઉપર આપણે પગ મૂકીએ છીએ. ભગવાનના અવતારો તો અનેક છે, તેમાં કોઈ એક અવતારની ઓથ લઈને બીજા અવતારનું ખંડન કરે છે તેમાં કશો વિવેક જ નથી. જે સમયે જ્યાં જેવું કામ હોય તે સમયે ત્યાં તેવું શરીર ભગવાન ધારણ કરે છે અને તે ઘનશ્યામ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અવતાર ધરે છે. તેવા શરીરમાં પણ તે પ્રભુ એકના એક જ હોય છે, તે કોઈ બીજા અવર થઈ જતા નથી. પરમાત્મા ઘનશ્યામ સિવાય અન્ય કોઈ અવતાર હોતો નથી. જ્યાં જેવું પ્રયોજન હોય ત્યાં તરત જ તેવું રૂપ ધારણ કરે છે. જો જો ધામ મે સામર્થ્ય જે તે ઘનશ્યામ ધર રહે સો તે તે, જો જો ધામ મે સામર્થ્ય જે તે ઘનશ્યામ ધર રહે સો તે તે, એક એક ધામ મે શોભા અપારા ધર રહેતા કો વારન પારા. જે જે ધામમાં જેટલું ઐશ્વર્ય પ્રતાપ કે સામર્થ્ય હોય તે બધાને ઘનશ્યામ ધારી રહ્યા છે. પ્રત્યેક ધામમાં પારાવાર શોભા રહી છે તેને પણ પ્રભુ ધારી રહ્યા છે. એકવાર આ ગ્રંથ એના લેખક આધારાનંદ સ્વામી, એમણે મહારાજને પૂછ્યું, મહારાજ તમારી મૂર્તિ કોટી કોટી સૂર્ય ચંદ્ર એના જેવી તેજસ્વી છે, તો અમને એવું તેજ દેખાતું કેમ નથી? મહારાજે કહ્યું, સ્વામી તમને જે દેખાય છે ને બરાબર છે. ના મહારાજ, એકવાર તમારી તેજોમય મૂર્તિના દર્શન કરવા છે. સ્વામીએ અતિ આગ્રહ કર્યો ત્યારે મહારાજે કૃપાદૃષ્ટિ કરી સ્વામીને દિવ્ય તેજોમય મૂર્તિના દર્શન થવા લાગ્યા. એટલું બધું તેજ દેખાણું, એટલું બધું તેજ દેખાણું, તેજ 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 તેજના અંબાર જોતા જોતા સ્વામી બાવરા બની ગયા, પાગલ બની ગયા, અહો 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 કરવા લાગ્યા. કોઈ પૂછે, કોઈ વાત કરે, કોઈને જવાબ ના આપે, એક જ બોલે, આધારાનંદ સ્વામીને રૂમની અંદર પૂરી દેવા પડ્યા. 6 મહિના સુધી અહો 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 પણ રહ્યું. સંતો ભક્તોએ વિનંતી કરી ત્યારે મહારાજે ચપટી વગાડી અને એ દિવ્ય દર્શન જે કર્યા હતા એની અનુભૂતિ શાંત કરી ત્યારે સ્વામી નોર્મલ થયા. વિચારો, ભગવાનની મૂર્તિ એટલી તેજોમય છે, એમનું ઐશ્વર્ય એટલું અલૌકિક છે. આપણા શાસ્ત્રોમાં આવી અનેક વાતો છે. હું કહેવા એ માંગુ છું, આ સાગરનો સાર એટલો જ છે, આપણને મૂર્તિમાં તેજ ભલે નથી દેખાતું, તેમ છતાંય મૂર્તિમાં તેજ છે. વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, ડાયો માણસ એને હુંડીમાં પૈસા દેખાય છે, હુંડી એટલે ચેક. ડાયા માણસને ચેકની અંદર રૂપિયા દેખાય છે. નાના બાળકને ચેક આપો તો શું કરશે? કાગળ જાણી ફાડી નાખશે. ડાયા અને સમજુ માણસને ચેકમાં રૂપિયા દેખાય છે, છે નહીં દેખાય છે. એની શ્રદ્ધા ને વિશ્વાસ છે, એને ખબર છે આને આમ કરીએ તો પૈસા થશે. એમ વાલા ભક્તો, આપણે ડાયાને સમજુ ભક્ત બનીએ ને ત્યારે મૂર્તિમાં ઐશ્વર્ય દેખાય, મૂર્તિમાં તેજ દેખાય, મૂર્તિમાં પ્રગટપણું દેખાય, મહારાજ મંદ મંદ મરક મરક હસતા દેખાય, મહારાજ ક્યારેક આંખોમાંથી દિવ્ય કરુણા વરસાવતા દેખાય, ક્યારેક આંખો દ્વારા આપણા ઉપર ક્રોધ કરી આપણને કોઈક વાતની ટકોર કરતા દેખાય. આવા અનુભવો ભગવાનના ભક્તને વારંવાર થાય છે. આપણા લોયાધામના કેટલા ભક્તોને થયા છે. તે ધામમાં કંઈ સ્થાવર કે જંગમ દિવ્ય આકૃતિઓ છે તે બધાને તેઓ ધરી રહ્યા છે. કૂવો, વાવ, સરોવર, નદી
તે બધાની દિવ્ય આકૃતિઓને પણ મહાપ્રભુ ધરી રહ્યા છે. ભગવાનના ધામમાં વૃક્ષ છે, કૂવો છે, બગીચો છે, આ બધું જ ભગવાન રૂપ છે. કેવું છે? અશ્વ, હાથી, સુખપાલ, મ્યાના, રથ, ગાડી, બગી, વિમાન વગેરે દિવ્ય કાર્ય જણાતા બધા વાહન તેમને તેઓ એટલે ભગવાન ધારણ કરીને રહ્યા છે. પશુ, પંખી, વૃક્ષ, વેલી, પર્વત, વિવિધ પ્રકારના મહેલો, હવેલી વગેરે પણ દિવ્યાકાર તેજ 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 રૂપ છે. તે બધા ઘનશ્યામ પ્રભુમાં સ્નેહ કરાવે છે. આ લોકની બધી સૃષ્ટિ માયિક સૃષ્ટિ છે. તમે જો આ ઇમારત છે માટીમાંથી બની છે, એકવાર માટીમાં મળી જશે. ખુરચી છે એ પણ અંતે માટીમાંથી સર્જન થયું છે, માટીમાં જશે. વૃક્ષ છે, વેલી છે, લતા છે, આ ઝુમ્મર છે, બધું જ આ લોકનું. પણ અક્ષરધામની તમામ સૃષ્ટિ ચૈતન્ય સૃષ્ટિ છે. કેવી છે? અક્ષરધામના મુક્તો ભગવાનની સેવા કરવા માટે કોઈ ઝાડ રૂપે બન્યા છે, કોઈ હવેલી રૂપે બન્યા છે, કોઈ વસ્ત્ર રૂપે બન્યા છે, કોઈ ચાખડી રૂપે બન્યા છે, કોઈ બગીચા રૂપે બન્યા છે. ચૈતન્ય સૃષ્ટિ છે આખી. ચૈતન્ય સૃષ્ટિ હોવાને કારણે આ લોકની તમામ સૃષ્ટિ જૂની થાય છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે ક્ષીયતે નશ્યતે, આ છ પ્રકારના વિકાર નડે છે. અક્ષરધામની સૃષ્ટિમાં છ માંથી એક પણ પ્રકારના વિકાર આવતા નથી. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે ક્ષયતી નશ્યતી, આ છ વિકાર છે. આ છ માંથી એક પણ વિકાર અક્ષરધામની સૃષ્ટિને લાગતા નથી. આવું ભગવાનનું દિવ્ય ધામ છે. ક્યારેક શાસ્ત્રોમાં ભગવાનના દિવ્ય ધામના આવા વર્ણનો વાંચ્યા હોય, સાંભળ્યા હોય ને તો ખબર પડે. ધામમાં રહેલા જે સ્ત્રીને પુરુષો કહેવાય છે, તથા તેમના અંગ ઉપર રહેલા વસ્ત્રો, આભૂષણો, અરે જે જે નજરે ચડે છે તે બધું દિવ્યાકૃતિ છે. મુક્તો, મુક્તોના કપડાં, મુક્તોના અલંકાર પણ કેવા છે? દિવ્યાકૃતિ. માણેક, મોતી, હીરા, પ્રવાળ, તે બધા અત્યંત તેજોમય રૂપાળા છે. તે બધા શ્રી ઘનશ્યામ પ્રભુની મૂર્તિના જ તેજ સમક્ષ નિસ્તેજ થઈ જાય છે. સૂર્યની આગળ ચંદ્રમાનું તેજ જેવું રહ્યું હોય છે, તે રીતે જ બધા તેજોમય ભક્તો પણ અતિશય શોભતા હોય છે. ધામમાં જે જે અને જેટલી વસ્તુ રહી છે તે બધી ભગવાનમાં હેત કરાવનારી હોય છે. ધામમાં રહેલા સહુનો એવો સ્વભાવ છે કે મૂર્તિના સિવાય અન્ય વસ્તુમાં કોઈનું ચિત્ત ક્ષણ પણ ટકતું નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરની આગળ આટલી વાત કહી. કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. સમઢિયાળા ગામમાં લાખા ખાચરને ત્યાં મહારાજ પધાર્યા છે. બ્રહ્મચારીને ઠપકો આપ્યો હતો, અમને પૂછ્યા વિના કોઈની રસોઈ લેવી નહીં, કોઈ પણ હરિભક્તને થોડો પણ ભીડો પડે એવું અમારે કરવું નથી, રસોઈ આપતા પહેલાં અમને પૂછવું. લાખા ખાચરે ખૂબ વિનંતી કરી, ત્યારે મહારાજની ઈચ્છા ન હોવા છતાં સારી રસોઈ બનાવવાની છૂટ આપી. આ બાજુ લાખા ખાચરને મહારાજનો સંવાદ ચાલે છે. મહારાજે લાખા ખાચરને થોડો ઠપકો આપ્યો, કહ્યું તમે અમૂલ્યમાં અમૂલ્ય શું જાણો છો, બોલો. પછી બધી વાત એમણે કરી. મહારાજ જમવા થાળ બનાવવાની છૂટ આપી હતી, હવે શ્રીહરિ જે થાળ જમ્યા તે વાતને કહું છું. મહારાજ તો જમવા બેઠા છે, ખબર છે ને તમને. શ્રીહરિ એટલા પ્રેમભાવથી જમ્યા કે તે કહી શકાતું નથી. શ્રીહરિ વારંવાર રસોઈના વખાણ કરતા અને બોલ્યા કે આજે રસોઈ એટલી સરસ થઈ છે કે જમતા તૃપ્તિ જ થતી નથી. રસોઈમાં એક એકથી ચઢિયાતી બધી વસ્તુ સરસ અને સુંદર બની છે એમ કહીને પછી ભાત અને દહીં લીધું. દહીંમાં સાકર નાખી અંગૂઠા પાસેની પહેલી આંગળીથી દહીં અને સાકરને પ્રેમથી મેળવ્યા તેનાથી દહીં સરસ સુગંધી બન્યું. દહીં, સાકરને, ભાતને જમતા જમતા શ્રીહરિએ કહ્યું, અમે જ્યારે દહીં અને સાકર જમવામાં લઈએ છીએ ત્યારે અમારું આખું શરીર ઠંડુ રહે છે. ઉનાળો વધારે પડતો હોવાથી તાપ અમારાથી સહન થતો નથી. અમે કોઈક વખતે કસ્તુરી, લવિંગ, મરચા અપાર ખાધા હતા. અમે જ્યારે સત્સંગમાં આવ્યા તે પહેલાં અમારું શરીર તપથી શૂન્ય જેવું થઈ ગયું હતું.
મહારાજે એવું તીવ્ર તપ કર્યું હતું આપણે જાણીએ છીએ. શરીરમાંથી લોહીનો ભાગ મહારાજે સૂકવી નાખ્યો હતો. કદાચ કંઈક વાગે તો લોહી નહીં પાણીની ધાર નીકળે, આટલું તીવ્ર તપ મહારાજે કર્યું હતું. જ્યારે અમે તપ કરવા માટે ઘર છોડ્યું તે પછી 8 વર્ષ સુધી વનમાં ફરતા રહ્યા. અમને અનાજ તો ક્યારેક જ મળતું. હવે અહીંયા 8 વર્ષ સ્વામીએ સ્મૃતિથી લખ્યા છે એટલે આપણે કેટલા સમજી લેવાના? 7 વર્ષ, કારણ કે વનવિચરણ મારે 7 વર્ષ કર્યું ને. અમને અનાજ તો ક્યારેક જ મળતું, હંમેશા ફળ ફૂલ વગેરેને અમે જમતા. કેટલાય દિવસ સુધી વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા. ઈશ્વર ઈચ્છાથી આ શરીર બચ્યું છે. અમે શરીરનું ભાન છોડી દીધું હતું અને જીવવાની આશા તો રંચ માત્ર પણ રાખી ન હતી. સત્સંગરૂપ પ્રારબ્ધ કરીને અમારો આ દેહ રહ્યો છે, પડ્યો નથી. કોઈ પણ પ્રકારે શરીર ન રહે એવો અમે મનમાં સંકલ્પ કર્યો હતો. વનમાં જે કોઈ જીવજંતુઓ હતા, સિંહ સર્પ કેટલીક ભૂતાવળ પણ હતી, તે બધાનો અમે ક્યારેય ભય રાખ્યો ન હતો. ક્યારેય અમે કોઈથી લગારી ડર્યા ન હતા. અમારા શરીરમાં ચેતના શૂન્ય જેવી થઈ ગઈ હતી તે સદગુરુ રામાનંદ સ્વામીએ જોયું. પોતે પરબ્રહ્મ છે છતાં આપણને કેટલી સરસ વાત શીખવાડે છે. આવું તીવ્ર તપ મહારાજે કર્યું, સત્સંગમાં આવ્યા, ગુરુદેવ રામાનંદ સ્વામીને સદગુરુ તરીકે ધારણ કર્યા. પછી તેમના ધ્યાનમાં આવ્યું તે પ્રમાણે તેમણે અમારા શરીરની સંભાળ લીધી અને તેમણે એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીએ વચનરૂપી પાંજરામાં અમને પૂરી દીધા. અમને આજ્ઞા કરી, સરજુદાસ સહજાનંદ તમારે હવે સારું સારું જમવાનું છે. આ ભક્તો આ સંતો જે ભાવથી અંગીકાર કરે તે તમારે સ્વીકારવાનું છે. અમે આ જે કંઈ લઈએ છીએ સ્વીકારીએ છીએ તે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી કરીએ છીએ. અમને સત્સંગમાં બાંધી દીધા. મને એવો જતન કરીને બાંધી દીધો કે પછી અમારું કંઈ જોર ચાલ્યું જ નહીં. બસ તમે ને હું પણ આપણા ગુરુદેવના વચનમાં, સદગુરુના વચનમાં આપણું તન મન ધન બધું સોંપી દઈએ ને તો આલોક અને પરલોક બે દિવ્ય બની જાય. ભગવાને પોતે પણ ભગવાન હોવા છતાં પણ સદગુરુની સેવા કરી, સદગુરુના વચનમાં કેવા બંધાયા આપણે જોઈએ છીએ. તેમણે આકાશને કબજે લીધો. મહારાજ એમ કહે અમે તો આકાશ જેવા છીએ, અમને કોઈ બાંધી ન શકે, અમને કોઈ કબજામાં ન લઈ શકે, પણ તેમ છતાં રામાનંદ સ્વામી અમને પણ બાંધી દીધા. આકાશની ગતિને જાણતા હોય તે જ તેને બાંધી શકે. જે ગતિ જ ન કરે તેની આગળ શું બળ કરવું એ વાત આવી કહેવાય. આમ શ્રીહરિ વાત કરી રહ્યા ત્યારે લાખા ખાચરને થાળ દીધો, ત્યારે મુકુંદવર્ણીએ આવીને જળથી હાથ ધોવડાવ્યા, પછી એલચીને તજને સાફ કરીને શ્રીહરિએ મુખવાસ લીધો. ત્યારે પોતાની પાસે નિત્યાનંદ સ્વામી હતા, તેને યાદ કરીને થાળની પ્રસાદી આપી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિ થાળ જમ્યા, તે તથા શ્રીહરિના સ્વરૂપનું અને ધામનું દિવ્યપણું કહ્યું એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ.